हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। स्टूडेंट मैनेजमेंट यूट्यूब चैनल में आप सबको हार्दिक स्वागत छे। धोरण 5 विषय छे आपको अंग्रेजी। आपने रिवीजन शुरू कर दीधो छे અને આપણો કોર્સ છે પૂર્ણ થઈ ગયો છે। ચલો આપણે રિવીજન માં કયો ચેપ્ટર હતો તો કે લિટલ સ્ટેપ્સ 1 4 5 6 લિટલ સ્ટેપ્સ 4 5 6। હવે આપણે લિટલ સ્ટેપ્સ માં જે ચુની અને મુની ની વાર્તા આપી હતી એ તો મેં તમને શોર્ટ માં કહી દીધી બરાબર છે અને આપણે સમજી પણ લીધેલી છે એટલે લગતા છે કે આપણે સ્પેલિંગ ઉચ્ચારણ તો કઈ ગયા વિડીયોમાં આપણે ભણી ચૂક્યા છીએ। હવે આજના વિડીયોથી આપણે સ્વાધ્યાયપદીમાં જે પ્રશ્ન છે એનું રિવિઝન કરવાનું શરૂ કરવાનું છે। તો આપણે સ્વાધ્યાયપદીનો પહેલો પ્રશ્ન છે કૌંસ માટે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એટલે તમારે ખાલી જગ્યાઓ કૌંસ માટે બે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઉત્તર કોઈ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે। પેલી ખાલી જગ્યા છે મુની ઇઝ અ બ્લેન્ક। મુની છે કોણ હતી? ગર્લ એટલે કે છોકરી હતી ને કેટ એટલે કે મિંદરી હતી। મુની કોનું નામ હતું? છોકરીનું કે બિલાડીનું? તો કે છોકરીનું નામ હતું। તો પેલી ખાલી જગ્યા આવશે ગર્લ, મુની છોકરી હતી। બીજું છે ચુની ઇઝ અ બ્લેન્ક। ચુની કોનું નામ હતું? બિલાડીનું કે છોકરીનું હતું? તો કે બિલાડીનું। ચુની ઇઝ અ કેટ, ચુની બિલાડી છે। ત્રીજું બ્લેક ગેટ્સ અપ અર્લી। ગેટ્સ અપ અર્લી એટલે કે વહેલા કોણ ઉઠી જાય છે બેમાંથી, મુની કે ચુની? તો કે બિલાડી છે જે વહેલી ઉઠી જાય છે અને મુનીને છે એ જગાડે છે। તો સૌથી પહેલા કોણ ઉઠે છે? ચુની નામની બિલાડી, અને પછી એ મુનીને ઉઠાડવા માટે જાય છે। ચોથી ખાલી જગ્યા ચુની બ્લેન્ક ઓફ મુની। ચુની શું કરે છે? મુનીને વેક્સ એટલે કે જગાડે છે કે પિક્સ એટલે કે લેવા જાય છે? તો કે મુચુની છે એ મુનીને જગાડે છે સવારે બેટા ઉઠીને। તો જવાબમાં આવશે વેક્સ, ચુની વેક્સ અપાડી। જો અહીંયા ચુની છે એ એકવચન છે અને ત્રીજો પુરુષ છે એટલે કે હી શી અને ઈટ સર્વનામમાં કહીને ઈટ સર્વનામ રાખવું પડે છે બરાબર અને એકવચન છે તો અહીંયા પાછળ એસ લાગ્યું અને આપણે સાદો વર્ણમાં કાળ જોયું હતું કે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ વર્ણની પાછળ એસ કે એસ લાગે તો આ વેક ની જગ્યાએ પાછળ એસ લાગે એટલે વેક સબ થઈ ગયું। આ સાદા વર્ણમાં કાળનું વાક્ય છે। પાંચમું મુન્ની બ્લેન ચુની। લીવ એટલે કે લેવું ને લવ એટલે કે પ્રેમ કરવો તો શું આવશે? લવ। જો અહીંયા પણ લવ ની પાછળ એસ લાગે એટલે કે લવ થઈ ગયું। મુન્ની છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે સાદો વર્તમાન કાળ છે તો એની પાછળ એસ લાગે મુન્ની લવ ચુની। છઠ્ઠું મુન્ની ખાલી જગ્યા ફરતે। મુન્ની એના દાંત સાફ કરે છે કે નથી કરતી? ક્લીન્સ એટલે કે સાફ કરે, ડસ નોટ ક્લીન્સ એટલે કે દાંત સાફ કરતી નથી। તો બિલાડી છે એ દાંત સાફ નથી કરતી તો બિલાડીનું નામ શું હતું? ચુની। તો અહીંયા તો મુન્ની એટલે કે છોકરીની વાત થતી હોય તો એના દાંત છે એ રેગ્યુલર ઉઠીને સાફ કરતી હતી તો શું આવશે જવાબ? ક્લીન્સ। તો અહીંયા ક્લીન ની પાછળ એસ આવ્યો શું નામ? કારણ કે આ વાક્ય છે એ સાદો વર્તમાન કાળ છે અને પાછળ એકવચન છે ત્રીજો પુરુષ એટલે કે શી સર્વનામ છે મુનિને લાગશે બરાબર એટલે શું થશે કે પાછળ એસ લાગશે અને પૂર્ણ વાક્ય છે યાદ રહેશે કે મુનિ ક્લીન હોતે બરાબર ખાલી એવું લખ્યું હોય મુનિ ક્લીન હોતે તો એ વાક્ય ખોટું પડે શું કારણ? કારણ કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે અને એક ત્રીજા પુરુષ એકવચનની વાત થઈ છે એટલા માટે। ચલો તો આપણે 6 ખાલી જગ્યા જોઈ છે, હજી વધુ ખાલી જગ્યા આપણે જોવાની છે જોઈએ। ચલો ત્યારબાદ ની 7 ખાલી જગ્યા છે ચુની બ્લેન્ક ફોર ધી। ચુની છે કોનું નામ છે? તો કે બિલાડીનું નામ છે બરાબર। તો એ શું અને ડાયરેક્ટ સાફ કરતી હતી કે નથી કરતી? તો કે ક્લીન્સ અને ડઝ નોટ ક્લીન્સ। તો સાચો જવાબ શું આવશે? બિલાડી છે અને દાંત સાફ કોઈ દિવસ કરે નહીં તો આનો જવાબ શું આવશે? ડઝ નોટ ક્લીન્સ। ચલો
આઠમો વાક્ય છે બ્લેન્ક ટેક્સ બાર ઇન અ ટબ ટબ ની અંદર કોણ નાય છે મુની નાની છોકરી નાય છે કે ચુની તો કે બિલાડી નાય છે બરાબર એટલે કે ચુની નાય છે તો ખાલી જગ્યા માં આવશે ચુની ચુની ટેક્સ બાર ઇન અ ટબ એટલે કે ચુની ટબ ની અંદર નાય છે નવમી ખાલી જગ્યા મુની એન્ડ હર ફેમિલી ડ્રેન્ક ટુ બોર્ડ મુની અને એની ફેમિલી એટલે કે પરિવાર શું કરે છે ભગવાનને ગ્રે કેપ્રે એટલે પ્રે એટલે કે પ્રાર્થના તો બધા સાથે મળીને નાય ધોય અને શું કરે છે પ્રાર્થના કરે છે મુની એન્ડ હર ફેમિલી પ્રે ટુ બોર્ડ પ્રે એટલે શું થાય પ્રાર્થના કરે જો એ ખાલી એક વચન નથી આપણી ફેમિલીની વાત કરી કે આખો પરિવાર એટલે કે એક કરતાં વધારે વ્યક્તિની વાત થઈ છે તો અહીંયા એક્શન વર્ડ છે એના મૂળ રૂપમાં જ આવે છે અહીંયા પાછળ એસટી એસ લાગતો નથી શું કામ કારણ કે મુનિ અને એની આખી ફેમિલી બધાની વાત થાય છે માટે એટલે કે બહુ વચન છે એક વચન છે નહીં ચલો દસમું વાક્ય મુનિ ડઝ નોટ ડ્રિંક બ્લેન્ક મુનિ શું નથી પીતી મિલ્ક એટલે કે દૂધ નથી પીતી કે ટી એટલે કે ચા નથી પીતી તો મુનિ છે ચા પીતી નથી દૂધ પીને પછી સ્કૂલે જાય છે તો આવશે મુનિ ડઝ નોટ ડ્રિંક ટી મુનિ ચા પીતી નથી ચલો તો આપણે આજે પહેલો પ્રશ્ન છે એમાં પાઠના આધારે જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં ટોટલ 21 ખાલી જગ્યાઓ છે આજે આપણે આ બે વિડીયોમાં 21 ખાલી જગ્યા પૂરી કરવાની છે એટલે કે આ પહેલો વિડીયો છે જેમાં 1 થી 10 ખાલી જગ્યા લીધેલી છે અને બીજો વિડીયો જે નેક્સ્ટ વિડીયોમાં હશે એમાં 11 થી 21 એટલે કે ઈ 10 ખાલી જગ્યા આપણે લેવાની છે તો આજે હોમવર્ક છે તમને આ વિડીયો જોશો પછી જ ખ્યાલ આવશે બરાબર કે આજે પીડીએફ ફાઇલ તમને મોકલીશ ને આજે જે આપણે લેટર સ્ટેપ્સ 4 5 6 માં પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી ખાલી જગ્યા પૂર્ણાંક બરાબર એટલે 1 થી 10 ખાલી જગ્યા જે અત્યારે આપણે રિવિઝન કરી એક તમારે વિડીયો માંથી જોઈને તો સ્વાદે ગોઠવવાની જોઈ અને રફ નોટ માં કાપી કરીને એકવાર સારા અક્ષરે લખી અને પછી ટીચરને ફોટો મોકલવાનો છે તો આજે હું છે આ વિડીયોની અંદર જ છે પીડીએફ ફાઇલ આવશે નહીં થેન્ક યુ